નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક કે જે આપણને બોર્ડમાં તો ઉપયોગ થવાનો છે, પરંતુ સાથે સાથે જેલેબલી નીટ માટે પણ ઉપયોગ થવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે એમ કહેતા હશો કે સર દર વખતે તમે આવો છો ક્લાસમાં, એટલે આ જ ટોપિક અગત્યનો છે, નીટમાં ઉપયોગી છે અને બોર્ડ માટે ઉપયોગી છે. પણ મિત્રો, જે વસ્તુ અગત્યની છે તે વસ્તુ અગત્યની છે, એને હું કોઈ ચેન્જ કરી શકતો નથી, એને તૈયાર કરવું જ પડશે, વાંચવું જ પડશે. પરંતુ હા, જે ટોપિક આપણે એનસીઆરટીમાંથી હટી ગયો છે, એટલે કે ગુજરાત બોર્ડે હટાવી દીધો છે આ વર્ષ માટે, તો એ વસ્તુ આપણે પૂછવાના નથી. પરંતુ જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એને એ ટોપિક પર પણ ધ્યાન આપવાનું છે. એટલા માટે હું બધા ટોપિક શીખવું છું, પરંતુ ટેસ્ટમાં એ જ ટોપિક પૂછીશ કે જે ટોપિક તમને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવ્યા છે, એ સિવાયના બધા ટોપિક હું તમને પૂછી શકીશ. બરાબર, તો આજે આપણે સ્ટાર્ટ કરીશું જે ખૂબ અગત્યનો ટોપિક છે. સમય ન લેતા આપણે એને ટોપિકની ચર્ચા કરીએ છીએ. ટોપિક જે છે એ ટોપિક છે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ, હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. આ નિયમ ખૂબ જ અગત્યનો છે. બરાબર, તો આ નિયમને સમજવાના છીએ આપણે અને એની વાત કરવાના છીએ અને એનો ઉપયોગ પણ આપણે જોઈશું. ચાલો, તો સૌથી પહેલા આપણે એનો ઉપયોગ જોઈએ. ખ્યાલ આવે ઉપયોગ શા માટે સૌથી પહેલા જોઈએ છે? એટલા માટે, દાખલા તરીકે મારા કોઈ વ્યક્તિ બાઇક લાવવાનું વિચારે છે, બાઇક લાવવાનું વિચારે છે, તો બાઇક શા માટે લાવે છે, એનો ઉપયોગ શું છે? ઘરમાં બેસી રહેવાનો હોય કે ક્યારેય બહાર જવાનું નથી, તો બાઇક લાવવાની જરૂર ખરી એને? ના, નથી જરૂર. તેનો ઉપયોગ જાણવો જરૂરી છે. એને કદાચ હંમેશા બહાર જ જવાનું છે, એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ ફરવાનું થાય છે, તો એને બાઇકની જરૂર છે. એટલે એનો ઉપયોગ શું છે એ જાણીએ, તો પછી વસ્તુ શીખવાની ખ્યાલ આવે. એટલે આપણે મળીને પર ઉપયોગ જોઈએ છીએ કે ઉપયોગ શું છે, એ ઉપયોગ સમજાય, પછી આપણે એ નિયમનો સમજૂતી મેળવવાના છીએ. મિત્રો, કેટલા મિત્રો કહેશે કે સાહેબ મારે તો નિયમ શીખવો જ નથી, કારણ કે મારો ઉપયોગ કરવો જ નથી એનો, એટલે નિયમ શીખવો જ નથી. મિત્રો, એવું નથી, નિયમ તમારે શીખવાનો જ છે, એટલે એનો ઉપયોગ ખાસ જોઈશું. પરંતુ ઉપયોગ એનો ક્યાં થાય છે એ સમજવાની વાત કરીએ છીએ. અમે મિત્રો ચિત્ર હોય છે, સમજૂતી કંઈક આપીએ છીએ, સમજૂતી કંઈક અડગ મેળવે છે, બરાબર, અને એને કંઈક અર્થનો અર્થ કરીને પછી મને ક્વેશ્ચન કરે છે, મને વાંધો નથી ક્વેશ્ચન કરે છે, પરંતુ ક્વેશ્ચન થોડો વાયર હોય છે, પરંતુ એને સમજાવી દઈએ છીએ કે મિત્ર ક્વેશ્ચન થોડો યોગ્ય નથી, બરાબર છે, પરંતુ ક્વેશ્ચન કરો છો એ મને ગમે છે. પેલા મિત્રો ક્વેશ્ચન કરે છે, એનો આન્સર એને સમયે મળી જાય છે, બરાબર, ક્યારેક હું બિઝી હોઉં છું તો આન્સર આપવામાં લેટ થઈ જાઉં છું. ચાલો, તો હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ, એનો ઉપયોગ શું છે? તો ઉપયોગ કહીએ તો કેટલીક પ્રક્રિયા એવી હોય છે કે જેનો ઉષ્મા ફેરફાર, કેટલીક પ્રક્રિયા એવી છે, લખીએ લખ્યા, કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે, એવી હોય છે કે જેનો ઉષ્મા ફેરફાર, ઉષ્મા ફેરફાર પ્રાયોગિક રીતે રીતે માપી શકાતો નથી. એટલે પ્રયોગના આધારે ઉષ્મા ફેરફાર માપી શકાતો નથી, ત્યારે હેઝનો ઉષ્મા સંકલનનો માટે સૈદ્ધાંતિક રીતે ગણવા માટે, સૈદ્ધાંતિક એટલે ગણતરી કરવા માટે, સૈદ્ધાંતિક રીતે ઉષ્મા ફેરફાર ગણવા માટે ઉપયોગી છે. ઉષ્મા ફેરફાર ગણી શકાય છે, બરાબર, ગણી શકાય છે આના આધારે. એટલે એવી કેટલીક પ્રક્રિયાઓ છે કે જેનો પ્રાયોગિક રીતે ઉષ્મા ફેરફાર મેળવવા મુશ્કેલ છે. જેમ કે કહીએ કાર્બન ગ્રેફાઇટમાંથી મારે કાર્બન હીરો મેળવવો હોય તો ખૂબ જ વર્ષો લાગી જાય છે, ખૂબ જ વર્ષની પ્રક્રિયા છે, લાંબી પ્રોસેસ છે. એટલે મને આવી પ્રક્રિયાઓ માટે પ્રયોગના આધારે, એટલે કે હું એને પ્રયોગ કરતો જઈશ ત્યારે મને ઉષ્મા ફેરફાર મળવાનો નથી. તો આવી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાનો ઉષ્મા ફેરફાર કેવી રીતે મેળવે છે? હેઝના નિયમના આધારે, એ આપણે અહીંયા જોવાના પણ છે, બરાબર. તો એનો ઉપયોગ છે. પછી ઉપયોગ પછી એના નિયમની વાત કરીએ તો નિયમ હું બોર્ડ પર લખવાનો નથી મિત્રો, અને એ નિયમ હું વાંચન કરવાનો છું અને વાંચન કર્યા પછી એને સમજાવવાનું છે. એટલે નિયમ બોર્ડ પર તમને અત્યારે દેખાશે, બરાબર છે, એ નિયમ કેવા પ્રકારનો છે તો બોર્ડ પર દેખાશે. તો નિયમ કંઈક આવો છે, જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો
તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની જેમાં એકંદરે પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય તેમાં તેની એન્થાલ્પીનો સરવાળો પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી જેટલો હશે. નિયમનું વાંચન કર્યું, આશા રાખું છું કે સમજમાં બિલકુલ નહીં આવ્યું હોય, સહેજ પણ સમજમાં નહીં આવ્યું હોય, અને મને ખબર છે નહીં આવે, પણ જયારે નિયમને સમજાય ત્યારે સમજમાં આવશે. ચલો તો એ નિયમ શું કહેવા માંગે છે, એની સમજૂતી મેળવીએ એટલે તમને નિયમ ખ્યાલ આવી જશે. ચલો તો સમજૂતી મેળવીએ. માનો કે કોઈ પ્રક્રિયા છે એ એક તબક્કામાં થાય છે તો એક થી વધારે તબક્કામાં થાય છે. માનો કે એક પ્રક્રિયા છે, કોઈ એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયા એક તબક્કામાં થાય છે, એક સ્ટેપમાં થાય છે, અથવા એક કરતા વધારે, એક કરતા વધુ સ્ટેપમાં થાય છે. એક સ્ટેપમાં થાય, એક કરતા વધારે સ્ટેપમાં થાય. ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે. માનો કે હું માનો એક પ્રક્રિયા લઉં છું કે હું એમાંથી બી બનાવું છું એક જ સ્ટેપમાં. આ કઈ છે? સિંગલ સ્ટેપમાં પ્રક્રિયા થાય છે, એક જ સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. હવે એ જ પ્રક્રિયા હું આ જ પ્રક્રિયા બીજી રીતે બનાવું કે હું એમાંથી સી બનાવું, સી માંથી ડી બનાવું, ડી માંથી બી બનાવું. તો આ ત્રણ સ્ટેપમાં થયું. બને છે તો શું? બી જ બને છે. બને છે તો શું? બી. કેમાંથી? એમાંથી જ બને છે, પણ અહીંયા ત્રણ સ્ટેપમાં થાય છે, એક બે અને ત્રણ, ત્યારે અહીંયા એક સ્ટેપમાં થાય છે. તો શું ડિફરન્સ થાય છે? ડિફરન્સ શું થાય છે? તો જ્યારે આપણી પ્રક્રિયક એ છે, એ પ્રક્રિયક એમાંથી હું બી બનાવું છું, બી બનાવું છું, તો પ્રક્રિયા થઈ તો હશે. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા એન્થાલ્પીને શું કહીશ? આર એચ કહીશ, પ્રક્રિયા એન્થાલ્પીને, બરાબર. હવે આ એમાંથી આ એક પ્રક્રિયાનો આર એચ થયો. હવે બીજી પ્રક્રિયાની વાત કરું કે એમાંથી હું શું બનાવું છું? સી બનાવું છું. તો આ એક સ્ટેપનો આર વન એચ કહીશ, આર વન એચ, અહીં માટે આર વન એચ, અહીં માટે આર વન એચ ટુ. એટલે સીમાંથી પાછું શું બનાવું છું? હું ડી બનાવું છું. સીમાંથી ડી બનાવું છું એટલે શું લખીશ? આર ટુ એચ કહીશ, ડેલ્ટા આર ટુ એચ, અને ડી માંથી પાછું બી બનાવું છું. તો એ પ્રક્રિયાનો માનો કે ડેલ્ટા આર થ્રી એચ થાય છે. ખ્યાલ આવે? સમજો તો શું થાય છે? તો હું એમાંથી બી બનાવું ત્યારે એ પ્રક્રિયા ફેરફાર કેટલો છે? ડેલ્ટા આર એચ છે. એમાંથી સી બનાવું ત્યારે ડેલ્ટા આર એચ વન એચ, સોરી આર વન એચ. સી માંથી ડી બનાવતો આર ટુ એચ, ડી માંથી બી બનાવતો આર થ્રી એચ. તો આ નિયમ શું કહે છે? તો નિયમ એવું કહે છે કે પ્રક્રિયા તમે એક સ્ટેપમાં કરો કે એક કરતા વધારે સ્ટેપમાં કરો, બંનેની અંદર આ બંને સ્ટેપ મતલબ આ પ્રક્રિયાને આ પ્રક્રિયા બંનેની અંદર ડેલ્ટા આર એચ સમાન જ રહે, ક્યારેય બદલાય નહીં, સમાન જ રહે. એને કહેવાય હેઝનો ઉષ્મા સંકલન નિયમ. ઉષ્મા સંકલન એટલે ઉષ્માને ભેગા કરવું. એટલે એનો મતલબ એવો થયો કે ડેલ્ટા આર એચ જે છે એ ડેલ્ટા આર એચ કેટલો હશે? ડેલ્ટા આર એચ કેટલો હશે? તો આ પ્રક્રિયાનો જેટલો ઉષ્મા ફેરફાર હશે એટલો જ ફેરફાર કોણ હશે? આ નીચેની પ્રક્રિયાનો જેટલો હશે. એટલે એમ લખી શકું કે ડેલ્ટા આર એચ આર છો, ડેલ્ટા આર એચ કેટલો હશે? તો એક બે અને ત્રણ ના સરવાળા જેટલો હશે. એટલે ડેલ્ટા આર વન એચ પ્લસ ડેલ્ટા આર ટુ એચ પ્લસ ડેલ્ટા આર થ્રી એચ, આ બંને સમાન હશે. એટલે પ્રક્રિયા એક સ્ટેપમાં કરો એ જેટલો ઉષ્મા ફેરફાર થાય છે, એ બીજા સ્ટેપમાં જેટલા સ્ટેપ કરતા હોય એ બધાના સરવાળા જેટલો થાય છે. તો અને કહેવાય છે ઉષ્મા સંકલનનો નિયમ તરીકે ઓળખીએ છીએ. તો આ એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. એક ઉદાહરણ લઈશું આપણે અહીંયા, વિશેષમાં ચલાવશે કે પ્રક્રિયા તમે એક સ્ટેપમાં કરો ત્યારે જે એન્થાલ્પી ફેરફાર હોય એ જ તમે જુદા જુદા સ્ટેપમાં કરો તો પણ એના એન્થાલ્પીનો સરવાળો સમાન જ રહે છે. એટલે આ બધાનો સરવાળો કરો તો ડેલ્ટા આર એચ થાય, આનો સરવાળો કરો તો એ ડેલ્ટા આર એચ જ હશે. એટલે બંનેઓના એન્થાલ્પી ફેરફાર કેવા રહેશે? હંમેશા સમાન જ રહેશે, એમાં એન્થાલ્પી ફેરફારમાં કોઈ ચેન્જ આવવાનો નથી, બરાબર. એટલે એને કહેવાય હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. સંકલન કે માટે? સંકલન એટલે જોડાણ કરીએ છીએ, બધી પ્રક્રિયામાં જોડાણ કરીએ છીએ, બધા ઉષ્માનો સરવાળો કરીએ છીએ એટલા માટે. ચલો એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે એક પ્રક્રિયા લઈએ, તમે એક્ઝેક્ટલી ખ્યાલ આવે. ઉદાહરણ લઈએ કે માનો કે CO2 ની બનાવટ છે આપણે, ચલો કે CO2 5 ની બનાવટ, CO2 ની બનાવટ માટે વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે CO2 ની બનાવટ બે, ચલો આપણે હેઝનની વાત કરતા કે CO2 ની બનાવટ જોઈએ. તો CO2 ની બનાવટ બે રીતે થાય, બે રીતે કરીશું આપણે, બરાબર. તો પહેલી રીત છે રીત નંબર એક, ચલો
રીત નંબર એક કે જેની અંદર CO2 આયન બનાવટ કેવી રીતે કરીશું, તો CO2 આયન બનાવટમાં રીત નંબર એક માં કાર્બન ગ્રેફાઇટ હશે આપણી પાસે, કાર્બન ગ્રેફાઇટ છે, સોલિડ સ્થિતિમાં છે, એની પ્રક્રિયા આપણે ઓટો ગેસ સાથે કરીશું તો શું મળશે આપણને, CO2 ગેસ મળશે. આ પ્રક્રિયા દરમિયાન આપણને મળે છે એન્થાલ્પી ફેરફાર, RH લઈએ તો -393.5 kJ મોલ ઇન્વર્સ મળે છે. બરાબર, એક સિમ્પલ પ્રક્રિયાના આધારે આપણે સિંગલ સ્ટેપમાં કરીએ છીએ, આ સિંગલ સ્ટેપમાં જઈને સ્ટેપ એક જ સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. ત્યારે રીત બે ની વાત કરીએ, રીત બે ની અંદર વાત કરીએ તો બે સ્ટેપમાં થશે. સ્ટેપ નંબર એક તો પહેલા સ્ટેપમાં શું થશે, તો જે કાર્બન ગ્રેફાઇટ છે અહીંયા સંપૂર્ણ દહન કરીએ છીએ, એની જગ્યાએ શું કરીશું, અપૂર્ણ દહન કરીશું. એટલે કાર્બન જે ગ્રેફાઇટ છે, કાર્બન ગ્રેફાઇટ છે એ કાર્બન ગ્રેફાઇટ નું અપૂર્ણ દહન કરતા, એટલે વન હાફ ઓટુ નું અપૂર્ણ દહન કરતા આપણને CO કાર્બન મોનોક્સાઇડ ગેસ મળશે. આપણને લખો કે કાર્બન મોનોક્સાઇડ ગેસ મળશે. આ સમયે જે એન્થાલ્પી ફેરફાર હશે એનું એન્થાલ્પી ફેરફાર 1 કહીશ, અને એની મળે છે 110, એટલે 110.5 કિલો જુલ મોલ ઇન્વર્સ, આટલી એની ઉર્જા મળે છે. હવે બીજું સ્ટેપ છે બીજા સ્ટેપમાં શું થશે, તો સ્ટેપ ટુ ની અંદર વાત કરીએ તો સ્ટેપ ટુ ની અંદર શું થશે, તો જે કાર્બન મોનોક્સાઇડ ગેસ મળ્યો છે એનું હવે અપૂર્ણ દહન કરીશું. તો કાર્બન મોનોક્સાઇડ છે એનું અપૂર્ણ દહન કરીશ તો અપૂર્ણ દહન કરતા મને મળશે CO2 ગેસ મળશે, અને એ સમયની એન્થાલ્પી ફેરફાર હશે એન્થાલ્પી ફેરફાર 2 કહીશ, અને એ મળશે 283.0, એટલે કે કેલ્વિન જુલ મોલ ઇન્વર્સ મળે છે. તો તમે સિંગલ સ્ટેપમાં કરો છો અને અહીંયા ડબલ સ્ટેપમાં કરો છો. સિંગલ સ્ટેપમાં કેટલું થાય છે, -393.5 થાય છે, અહીં ડબલ સ્ટેપની અંદર બંનેનો સરવાળો કરો કે ડેલ્ટા બંનેનો સરવાળો કરો તો કેટલો થશે, તો 5.5 તો કરું, અહીંયા થશે 3, 8 ને 1, 9 અને 2 ને 3, -393.5 થશે કિલો જુલ મોલ ઇન્વર્સ. એટલે તમે એક સ્ટેપમાં કરો અથવા બે સ્ટેપમાં કરો એનો ઉર્જાનો ફેરફાર સમાન જ રહેશે. એટલા માટે તમે લખી શકો છો કે ડેલ્ટા આર એચ હંમેશા કેટલો હોય, તો ડેલ્ટા આર વન એચ પ્લસ ડેલ્ટા આર ટુ એચ, આમ ગમે તેટલો હોય બધાના સરવાળા જેટલો હોય છે, એટલે સંકલન જેટલો હોય છે. એટલે દરેક ઉષ્માનું સંકલન કરો, એને કહેવાય હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આપણે સિમ્પલ વાત કરી હેઝના ઉષ્મા સંકલનનો નિયમ. બરાબર, આ એનું ઉદાહરણ જરા સમજ્યા છે. હવે એક બીજું ઉદાહરણ લઈએ, એ તમને ખાસ સમજમાં આવશે અને એક સમજવું ખાસ જરૂરી છે, દાખલા માટે ખૂબ જ અગત્યનું છે. તો આપણે એમ સમજીએ કે એ ઉદાહરણ શું કહેવા માંગે છે અને શું અર્થ થાય છે. તો માનો કે એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે કાર્બન ના આધારે લઈએ, શરૂઆતમાં આપણે જે ઉદાહરણ લીધું હતું એ જ લઈએ, તમને વધારે રિસર્ચ કહેવા આવશે. તો ઉદાહરણ લઈએ કે ભાઈ કાર્બન ગ્રેફાઇટ છે, માનો કે કાર્બન ગ્રેફાઇટ છે, એ કાર્બન ગ્રેફાઇટ માંથી મારે કાર્બન હીરો મેળવવો છે, કાર્બન હીરો મેળવવો છે. હવે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, આ પ્રક્રિયા આપણી મુખ્ય પ્રક્રિયા છે, મુખ્ય કામાર્ય કરવાનું છે, મુખ્ય પ્રક્રિયા મુખ્ય કાર્ય આપણું આ છે કે શું કરવાનું છે, આપણે કાર્બન ગ્રેફાઇટ માંથી હીરોમાં ચેન્જ કરવાનું છે. આ પ્રક્રિયા છે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, વર્ષો લાગી જાય છે, આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. એટલે પ્રાયોગિક રીતે આ પ્રક્રિયાનું પ્રાયોગિક રીતે પ્રયોગના આધારે આપણે ઉષ્મા ફેરફાર ડેલ્ટા આર એચ માપી શકતા નથી. તો શું કરીશું, તો એની માટે આપણે શું કરીશું, હેઝના નિયમ દ્વારા, હેઝના નિયમનો ઉપયોગ કરી અને ડેલ્ટા આર એચ શોધીશું, ડેલ્ટા આર એચ શોધીશું. તો કઈ રીતે, તો આ જે સિંગલ સ્ટેપની પ્રક્રિયા છે એને મારે ડબલ સ્ટેપમાં કન્વર્ટ કરી દેવી પડશે. તો ચલો તેને બે સ્ટેપમાં કન્વર્ટ કરવી પડશે. તો સ્ટેપ વન ની અંદર શું કરીશું, સ્ટેપ વન ની અંદર તો જે કાર્બન ગ્રેફાઇટ છે એ કાર્બન ગ્રેફાઇટ, એટલે કાર્બન જે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ નું હું ઓક્સિજનની હાજરીમાં ઓટુ ની હાજરીમાં હું દહન કરીશ તો શું મળશે, મને CO2 ગેસ મળશે. આ સમય જે એન્થાલ્પી ફેરફારો હોય છે એનું R1H ઇઝ ઇક્વલ ટુ Q1 કહીશ. બરાબર, સમીકરણ નંબર 1 આવી રહ્યું છે, Q1 મળે છે માની લીધું. ત્યારબાદ સ્ટેપ 2 છે, એ સ્ટેપ 2 ની અંદર શું થશે, સ્ટેપ 2 ની અંદર હવે જે કાર્બન હીરો છે બરાબર છે, એની હું ઓક્સિજનની હાજરીમાં દહન કરીશ
તો મને પાછું મળશે CO2 ગેસ મળશે અને મળશે R2H અને હું કહીશ Q2 કહીશ અને સમીકરણ નંબર 2 થશે Q2 બરાબર ચાલો તો સમીકરણ 2 બની ગયું હવે સમજીએ કે સમીકરણ 1 ની અંદર જો તો મુખ્ય સમીકરણ આપણો આ છે એની અંદર કાર્બન ગ્રેફાઇટ ની બાજુ હોય છે આ પ્રક્રિયક છે આ પ્રક્રિયક છે એટલે આ પ્રક્રિયક છે આ નિપજ છે આ નિપજ છે તો કાર્બન ગ્રેફાઇટ ક્યાં હોવું જોઈએ પ્રક્રિયક તરફ તો પ્રક્રિયક તરફ છે તો એ બરાબર છે પરંતુ બીજા સમીકરણ જો કાર્બન હીરો ક્યાં હોવું જોઈએ નિપજ તરફ છે ક્યાં પ્રક્રિયક તરફ તો મારે શું કરવું પડશે સમીકરણ 2 ને ઉલટાવવું પડશે સમીકરણ 1 તો એમ જ રાખવાનું છે એટલે લખીશ કે સમીકરણ 1 ને સમીકરણ 1 ને યથાવત રાખતા યથાવત રાખતા સમીકરણ 1 ને યથાવત રાખતા અને સમીકરણ 2 ને અને સમીકરણ 2 ને ઉલટાવતા સમીકરણ 2 ને ઉલટાવતા તો શું થશે તો સમીકરણ 1 ને આપણે ઉલટાવી દઈએ સોરી સમીકરણ 1 ને યથાવત રાખીએ તો લખીએ કાર્બન ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ ગિવ્સ CO2 ગેસ ડેલ્ટા R1H તો એટલો જ રહેશે ચલો Q1 રહેશે બરાબર પરંતુ સમીકરણ 2 ને ઉલટાવી દઈએ તો પહેલા શું હશે CO2 હશે પ્રક્રિયક તરફ તો CO2 ગેસ ગિવ્સ કાર્બન હીરો પ્લસ O2 ગેસ બરાબર તો ડેલ્ટા R2H બરાબર માઇનસ Q2 થશે બરાબર છે તો આપણને શું મળશે સમીકરણ હીરો મળે છે તો આપણે મુખ્ય પ્રક્રિયા થઈ ગઈ તો આ પ્રક્રિયા મુખ્ય થઈ ગઈ તો આ પ્રક્રિયા દરમિયાન આપણને શું મળે છે તો ડેલ્ટા એચ કેટલો મળશે ડેલ્ટા આર એચ કેટલો મળશે તો ડેલ્ટા આર વન એચ અને ડેલ્ટા આર ટુ એચ આવું હેઝના એમાં અંદર લખીએ તો શું લખાશે અંદર તો આર વન એચ કેટલા છે ક્યુ વન છે પ્લસ આ કેટલા છે માઇનસ ક્યુ ટુ છે તો પ્લસ ઓર માઇનસ માઇનસ એટલે ક્યુ વન માઇનસ ક્યુ ટુ જેટલા થશે તો આ પ્રક્રિયાનો તમે ડેલ્ટા આર એચ શોધી શકો છો તમને Q1 અને Q2 ની વેલ્યુ ખબર હોય તો તમે આ પ્રક્રિયા માટે ડેલ્ટા આર એચ કેટલો છે એ તમે સૈદ્ધાંતિક રીતે ગણતરી કરીને હેઝના નિયમનો ઉપયોગ કરીને ગણી શકો છો જે પ્રાયોગિક રીતે ગણવો મુશ્કેલ છે તો આ પ્રક્રિયા આધારે આપણને પરીક્ષામાં કયા કયા પ્રકારે એટલે કે આ નિયમના આધારે કયા કયા પ્રકારે દાખલા પૂછાઈ શકે તો કયા કયા પૂછાઈ શકે તો પહેલો દાખલો તમને પૂછાઈ શકે કે દહન એન્થાલ્પી ગણો દહન એન્થાલ્પી ગણવાના દાખલા પૂછાઈ શકે દહન એન્થાલ્પી એટલે ડેલ્ટા સી એચ લખે છે ત્યારબાદ બીજું પૂછી શકે છે આયનીકરણ એન્થાલ્પી તમને પરીક્ષા પૂછી શકે કે આયનીકરણ એન્થાલ્પી ગણો આયનીકરણ એન્થાલ્પી ગણવાનું પૂછાઈ શકે છે એટલે આયનીકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા આઈ એચ ત્યારબાદ ત્રીજી બાબત છે જે પૂછાઈ શકે તટસ્થીકરણ એન્થાલ્પી પૂછાઈ શકે તટસ્થી કરણ એન્થાલ્પી પૂછાઈ શકે એમ તટસ્થીકરણ એન્થાલ્પી ડેલ્ટા એન એચ ન્યુટ્રલાઇઝ કહીએ છીએ અમે અને ચોથા નંબરે સર્જન એન્થાલ્પીના દાખલા પૂછાઈ શકે બધા દાખલા અગત્યના છે સર્જન એન્થાલ્પી એટલે ફોર્મેશન ડેલ્ટા એફ એચ આ ચાર પ્રકારના દાખલા તમને પરીક્ષામાં પૂછાઈ શકે આપણે સિલેબસમાં આ મૂકેલા છે એટલે મતલબ સિલેબસમાં નહીં તમને સ્વાધ્યાયમાં આપેલો છે એટલે આપણે ગણીશું આમાંથી કોઈ પણ પ્રકારે પૂછાય તમારે આ રીતે જ ગણી શકો છો એટલે આપણે દાખલો ગણવા જઈ રહ્યા છીએ સર્જન એન્થાલ્પી ગણવાનો ચલો મિત્રો ખૂબ જ આઈએમપી એક્ઝામ્પલ છે ક્વાડર નંબર 6.8 જે તમને એક્ઝામમાં વારંવાર પૂછાતો હોય છે ખૂબ જ અગત્યનો છે 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાતો હોય છે અને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું બરાબર છે તો રકમ કંઈક આવી છે નાના અક્ષરે લખેલું છે કે 1 મોલ બેન્ઝીનનું એક મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને અને 1 એટમોસ્ફિયર દબાણ થાય છે એટલે બેન્ઝીનનું દહન કરવાનું છે દહનથી આપણને CO2 ને H2 ની પદ મળે છે એટલે દહન કરવાથી CO2 ને H2 મળવાના છે અને દહન થાય છે ત્યારે 3267 કિલો જૂલ મોલ ઇન્વર્સ ઉષ્મા મુક્ત થાય છે ઉષ્મા મુક્ત થાય એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને એની વેલ્યુ કેટલી માઇનસમાં લેવી પડશે બરાબર ચલો તો બેન્ઝીનની પ્રમાણિત એન્થાલ્પી સર્જન એન્થાલ્પી ગણવાની છે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણવાની છે દહન પ્રક્રિયા આવેલી છે અને સર્જન એન્થાલ્પી ગણવાની છે ત્યાર પછી
CO2 ને H2 ની સર્જન એન્થાલ્પી આપેલી છે આપણને, તો સર્જન એન્થાલ્પી ગણવા માટે સર્જન એન્થાલ્પી આપેલી છે. ચાલો તો અહીંયા શું લઈશું આપણે, તો સ્ટાર્ટ કરીશું દાખલો ગણવા માટે. તો દાખલામાં સૌથી પહેલા સર્જન એન્થાલ્પી ગણવાની, કોની? બેન્ઝીન ની. જોજો ક્યાંથી ગણવાનું છે, તો સૌથી પહેલા બેન્ઝીન ની સર્જન એન્થાલ્પી ગણવાની છે. બેન્ઝીન ની સર્જન એન્થાલ્પી ગણવાની હોવાથી પેલા બેન્ઝીન લખવું પડે. હવે બેન્ઝીન કેટલા છે, એક મોલ છે. બેન્ઝીન કેટલા છે, એક મોલ. ચાલો બેન્ઝીન લખીશ, શું લખીશ અહીંયા, C6H6 લિક્વિડ લખીશ, પણ કેટલા મોલ, એક મોલ લખીશ. આ બેન્ઝીન કઈ રીતે માટે, એની પ્રક્રિયા બતાવવું જોઈએ મને. આની અંદર કેટલા તત્વો છે, કાર્બન અને હાઇડ્રોજન. તો કાર્બન હશે અને હાઇડ્રોજન હશે. હાઇડ્રોજન H2 સ્વરૂપમાં હોય, કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપમાં હોય, તો આ બે દ્વારા આપણને મળે છે. હવે કાર્બન કેટલા છે, 6 છે. જ્યારે અહીંયા કેટલા છે, એક જ છે. એટલે મારે કેટલા મૂકવું પડે, 6 મૂકવા પડે, 6 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન કેટલા છે, 6 છે. અહીંયા કેટલા છે, 2 છે. એટલે મારે મૂકવું પડે 3 અહીંયા ગેસ સ્વરૂપમાં, બરાબર. તો આપણને આ પ્રક્રિયા થઈ ગઈ બેન્ઝીનનું સર્જન, એટલે કે સર્જન થઈ ગઈ. બેન્ઝીનની સર્જન એન્થાલ્પી શોધવાની છે, એટલે આપણી મુખ્ય પ્રક્રિયા લખીએ, મુખ્ય પ્રક્રિયા છે, યાદ રાખજો, મુખ્ય પ્રક્રિયા છે. ખાસ આપણે આગળ જરૂર પડશે, તમે લખતા રહેજો, હું ચેકી નાખીશ. આની સર્જન એન્થાલ્પી શોધવાની છે. સર્જન એન્થાલ્પી શોધવાની છે, એટલે ડેલ્ટા એફ એચ મૂર્ગાંક શોધવાનો છે, બરાબર. આપણે અહીંયાથી આપણે છે સર્જન એન્થાલ્પી ગણો, એટલે સર્જન એન્થાલ્પી ગણવા માટે મેં એનું પહેલા સમીકરણ લખ્યું. હવે આપણે શું આપ્યું છે, એની દહન પ્રક્રિયા આપી છે. દહન પ્રક્રિયા, તો હવે શું લખીશું, બેન્ઝીનની દહન પ્રક્રિયા આપી છે. તો દહન પ્રક્રિયા લખીશું, તો બેન્ઝીનની દહન પ્રક્રિયા લખીએ. ચાલો બેન્ઝીનની દહન પ્રક્રિયા લખીએ. તો બેન્ઝીનની દહન પ્રક્રિયા એટલે C6H6 જે આપણે મળે લિક્વિડ, એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીશ તો શું મળશે. તો એનું દહન કરવાથી મને CO2 ગેસ અને H2O ગેસ નિપજ મળે છે. એટલે લખી દઈશ કે CO2 ગેસ મળે છે અને H2O ગેસ મળે છે, બરાબર. આપણી સિમ્પલ વસ્તુ છે. ચાલો તો હવે આપણને અહીંયા મળી જાય છે. હવે એને સંતુલિત કરી દઈએ. તો સંતુલિત ની વાત કરીએ, સૌથી પહેલા કાર્બન કેટલા છે, અહીંયા 6 છે. ત્યારે અહીંયા કેટલા છે, એક જ છે. એનું શું કરીશ, અહીંયા 6 મૂકીશ એટલે 6 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન અહીંયા કેટલા છે, 6 છે. અહીંયા કેટલા છે, 2 છે. એનું અહીંયા આગળ 3 મૂકીશ તો 3 × 2 = 6 હાઇડ્રોજન થઈ ગયા. હવે આગળ વાત કરીએ તો અહીંયા કાર્બન સંતુલિત થઈ ગયા, હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. હવે અહીંયા પણ ઓક્સિજન, ઓક્સિજન ગણીએ તો અહીંયા 3 × 6 = 12, 6 × 2 = 12 અને 3 = 15. અહીંયા કેટલા છે, એક જ છે. એનું શું કરીશ, 15/2 મૂકીશ. 15/2 એટલે આ 2 અને 2 કેન્સલ થાય તો 15 ઓક્સિજન થઈ જાય. એટલે 15/2 કરીશ તો મને અહીંયા શું થશે, 15 ઓક્સિજન થઈ જશે. તો આ સમીકરણ આપણું રેડી થઈ ગયું. આ સમયે દહન દરમિયાન 3267 કિલો જૂલ મોલ ઉષ્મા મુક્ત થાય છે. એટલે ઉષ્મા મુક્ત થાય છે એટલે આપણને ડેલ્ટા એચ આપેલો છે, મતલબ જે પ્રક્રિયા એન્થાલ્પી આપેલી છે એ પ્રક્રિયા એન્થાલ્પી આપણને નેગેટિવમાં આપેલી છે, એટલે દહન એન્થાલ્પી આપે છે. એટલે ડેલ્ટા સી એચ આપેલા છે કેટલા, -3267 કિલો જૂલ મોલ ઇન્વર્સ આપેલા છે. પણ માઇનસ કેમ લીધું, કારણ કે મુક્ત થાય છે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. તો એક કામ કરીશ, આ સમીકરણને હું કહીશ સમીકરણ નંબર 1 અને હું કહીશ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 બની ગયા છે આપણી પાસે, બરાબર. ચલો હવે આગળ વાત કરીએ, અહીંયાથી થોડું પાડી દઈએ તમને આગળ સમજવામાં સરળતા રહે, બરાબર. ચલો હવે આગળ વાત કરીએ. તો આગળની વાત કરીએ કે ભાઈ CO2 અને H2 ની સર્જન એન્થાલ્પી પણ આપેલી છે, તો મારે એની સર્જન પ્રક્રિયા લખવી પડે. તો અહીંયા આગળ લખીશ કે CO2 ગેસ ની સર્જન પ્રક્રિયા, સર્જન પ્રક્રિયા લખીએ. CO2 ગેસ ની સર્જન પ્રક્રિયા લખીએ. તો CO2 ગેસ ની સર્જન પ્રક્રિયા લખીએ, CO2 ગેસ કેવી રીતે મળે, તો આપણને ખબર છે કે કાર્બન ગ્રેફાઇટ ની પ્રક્રિયા હું O2 ગેસ સાથે કરું તો શું મળશે, મને CO2 ગેસ મળે. અને એ સમયે સર્જન એન્થાલ્પી આપેલી છે, કેટલી આપી છે, તો લખીએ સર્જન એન્થાલ્પી લખી દઈએ, કેટલી આપી છે, સોરી અહીંયા સર્જન એન્થાલ્પી આપી છે એટલે મારે લખવું પડશે ડેલ્ટા એફ એચ મૂર્ગાંક બરાબર કેટલી આપી છે એની, તો -393 અહીંયા -393.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ આપેલી છે, બરાબર. અને કઈ સમીકરણ નંબર 3 કહે છે, સમીકરણ નંબર 3, આખું સમીકરણ નંબર 3 છે. ત્યાર પછી H2O ની સર્જન એન્થાલ્પી લખીએ, કારણ કે H2 પણ બને છે આપણી પાસે, બરાબર. તો H2 ની સર્જન એન્થાલ્પી માટે H2 નું સૂત્ર શું છે,
H2O गैस सर्जन प्रक्रिया लखी है, सर्जन प्रक्रिया। तो सर्जन प्रक्रिया की तो सही तो लखी के H2 गैस प्लस 1/2 O2 गैस करिए तो शू मैं अपन ने H2O गैस मे। एनी सर्जन एंथाल्पी के लिए एनी सर्जन एंथाल्पी के लिए आप तो -285 किलो जूल मोल इनवर्स। समीकरण नंबर 3। હવે આપણે દહન પ્રક્રિયા આપેલી છે અને દહન પ્રક્રિયાના આધારે બે પ્રક્રિયા સર્જન પ્રક્રિયા પણ લખી. હવે આને ધ્યાનમાં રાખીશું તો આના આધારે જોઈએ ખાસ જોજો કે સમીકરણ 2 જે છે અને સમીકરણ 3 અને 4 ની સરખામણી કરીએ તો CO2 કેટલા છે અહીંયા આગળ 6 મોલ છે, જ્યારે અહીંયા કેટલા મોલ છે 1 જ મોલ છે, અહીંયા H2O 3 મોલ છે ત્યારે અહીંયા 1 મોલ છે. એટલે એનો મતલબ એવો થયો કે CO2 કેટલા હોવા જોઈએ 6 મોલ હોવા જોઈએ અને H2O કેટલા મોલ હોવા જોઈએ 3 મોલ હોવા જોઈએ. એટલે એનો મતલબ એવો થયો કે સમીકરણ જે 3 છે એને હું કેટલાથી ગુણીશ 6 વડે તો એ CO2 6 થઈ જશે. એટલે અહીંયા 6 અહીંયા 6 અહીંયા 6 થશે અને પણ 6 થશે. એટલે સમીકરણ 3 ને 6 વડે ગુણું છું અને સમીકરણ 4 ને હું 3 વડે ગુણીશ. એટલે અહીં 3 વડે ગુણીશ, અહીંયા 3 વડે ગુણીશ, અહીંયા 3 વડે ગુણીશ તો 3 H2 થઈ જશે અને 6 CO2 થઈ જશે. એટલે સમીકરણ લખો જો અહીંયા આગળ તમે લખો જો કે સમીકરણ 3 ને 6 વડે અને 4 ને 2 વડે, સોરી સમીકરણ 3 4 ને 3 વડે ગુણતા. ચલો તો ગુણતા શું થશે તો અહીંયા ડાયરેક્ટ લખો કે 6 ગ્રેફાઇટ થશે, 6 કાર્બન ગ્રેફાઇટ થશે પ્લસ 6 O2 ગેસ થશે ગિવ્સ 6 CO2 ગેસ થશે અને એની જે સર્જન એન્થાલ્પી છે એ સર્જન એન્થાલ્પી એટલે કે 393.5 ગુણ્યા 6 કરીશું તો આપણને જવાબ મળશે -2361 કિલો જૂલ મોલ ઇન્વર્સ મળશે. અને કહીશું સમીકરણ નંબર 5 મળશે બરાબર. ચલો હવે આગળ વાત કરીએ આ સમીકરણ પછી. હવે આ સમીકરણની વાત કરીએ તો આ સમીકરણને શું કરીશું, આ સમીકરણને આ સમીકરણ જે છે એ સમીકરણને 3 વડે ગુણીએ તો 3H2 થઈ જશે. અહીંયા થશે 3H2 ગેસ પ્લસ અહીંયા 3 અને સાથે 3 ગુણશે 3/2 થઈ જશે ને. અને અહીં થશે 3/2 O2 ગેસ ગ્યુસ અહીંયા શું થશે 3H2 થઈ જશે તો થશે 3H2O ગેસ અને ડેલ્ટા એફ એચ ઇઝ ઇક્વલ ટુ અને 3 વડે ગુણી દઈશું તો આપણને જવાબ મળશે -857.49 કિલો જૂલ મોલ ઇન્વર્સ. સમીકરણ નંબર 6 થશે. સમીકરણ નંબર 6 બરાબર. તો સમીકરણ નંબર 5 અને 6 નો સરવાળો કરી દઈએ. સમીકરણ 5 અને 6 નો સરવાળો કરતા લખજો તમે સમીકરણ 5 અને 6 નો સરવાળો કરતા તો શું થશે, બંને સરવાળો કરીએ તો શું થશે, કાર્બન ગ્રેફાઇટ આ એક મિનિટ અને નીકાળી દેવાની જરૂર છે. તો સમીકરણ 5 અને 6 નો સરવાળો કરીએ તો સરવાળો કરતા શું થશે, અહીંયા જોજો કાર્બન ગ્રેફાઇટ તો છે તો કાર્બન ગ્રેફાઇટ કેટલા 6 કાર્બન ગ્રેફાઇટ પ્લસ આપણી પાસે 6 O2 ગેસ ગિવ્સ 6 CO2 ગેસ હે. અને અહીંયા છે ડેલ્ટા એફ એચ બરાબર કેટલો છે -2361 કિલો જૂલ મોલ ઇન્વર્સ બરાબર. આ છે. હવે એની અંદર આપણે લખવાના છે પરંતુ પ્રક્રિયા એક સાઈડ લખીએ નિપજ એક સાઈડ લખીએ બરાબર. એટલે પ્રક્રિયા સંપૂર્ણ લખી દઈએ તો પ્રક્રિયા પહેલા લખીએ પછી નિપજ લખીએ તો 6 ગ્રેફાઇટ O2 6 O2 પ્લસ 3H2 પ્લસ 3H2 એની જગ્યાએ હવે હું શું કરીશ આ O2 જે છે આ O2 અને આ O2 બંનેનો સરવાળો ભેગો કરી દઈશ એટલે શું થશે તો અહીંયા થશે કે 3/2 પ્લસ 6 O2 થશે. O2 ગેસ 3 × 6 × 3 = 15 એટલે 15/2 થશે. 3 × 2 = 6 3 × 2 = 6 3 = 15 15/2 એટલે આવું થઈ જશે તો 15/2 O2 બંનેનો સરવાળો થઈ જશે
तो हवे आने संपूर्ण रीते लखू सरवाळा तो कार्बन ग्रेफाइट प्लस 15 बाय 2 ओ टू गैस प्लस 3 एच टू गैस गिव्स आ साइड एक बे त्रण एक बे ने त्रण थी गयु। चलो आ साइड शू वधू तो 6 सीओ टू सिक्स सीओ टू गैस प्लस अहीं शू वधू 3 एच टू ओ 3 एच टू ओ गैस बराबर। અને આ બંનેનો સરવાળો કરી દઈએ, આ કિંમત અને આ કિંમતનો સરવાળો કરીએ તો એ કિંમત આપણને એ મળે છે, તો એ કિંમત આપણને મળે છે, સરવાળો તમે જાતે કરી દેજો તો માઇનસ 3,249 મળશે ને, એટલે એ કિંમત મળશે ડેલ્ટા એફ એચ બરાબર માઇનસ 3,249 3,218.49 કિલો જૂલ મોલ ઇનર્સ બરાબર। આ બેનો સરવાળો તમે કરી દેજો, આટલો જવાબ આવશે। અને કે સમીકરણ નંબર 7 કહીએ, સમીકરણ નંબર 7 બરાબર, હવે સમજો તો સમીકરણ આપણું જે છે સમીકરણ છે આ મુખ્ય સમીકરણ એની અંદર અને આ સમીકરણ જોજો, હવે ત્રણ સમીકરણ સમીકરણ 2 અને 7 ની વાત કરીશું। તો સમીકરણ 2 ની અંદર સમીકરણ 2 ની અંદર અને સમીકરણ 7 ની અંદર ગ્રેફાઇટ ક્યાં હોય છે, 6 ગ્રેફાઇટ પ્રક્રિયક તરફ પ્રક્રિયક તરફ છે, જો અને આ તો પ્રક્રિયક તરફ છે ઓકે। 3H2 क्या होजी प्रक्रियक तरफ, तो 3H2 प्रक्रियक तरफ छे ओके डन। त्यार पछी अनी बात करी अनी आ समीकरण, तो आ समीकरण C6H6 क्या हो जइए નિપજ તરફ હોવું જોઈએ, જ્યારે છે ક્યાં પ્રક્રિયક તરફ, એનો મતલબ એ થયો કે સમીકરણ 7 ને તો એવું જ રાખવાનું છે પણ સમીકરણ 2 ને શું કરવાનું ઉલટા આવતા, એટલે ત્યાં લખો સમીકરણ 7 ને યથાવત રાખતા અને સમીકરણ 2 ને સમીકરણ 2 ને ઉલટા આવતા। ચલો સમીકરણ 7 તો લખી દીધું, હવે સમીકરણ 2 ને ઉલટાઈ દઈએ તો શું થશે, 6CO2 plus 3H2O gas gives C6H6 liquid plus 15 by 2 O2 gas બરાબર 15 by 2 O2 gas અને આ કિંમત આવી જશે પ્લસ થઈ જશે ડેલ્ટા FH બરાબર પ્લસ 3267 કિલો જુલ મોલ ઇન્વર્સ બરાબર। તો હવે કઈ સમીકરણ થઈ જશે, હવે બંને સમીકરણનો સરવાળો કરો, આ સમીકરણ કઈ રીતે આવ્યું, સમીકરણ 7 હતું એને યથાવત રાખ્યું, સમીકરણ 2 ને ચેન્જ કર્યું, કેમ, કારણ કે સમીકરણ 7 ની અંદર આ ગ્રેફાઇટ પ્રક્રિયા તરફ છે, H2 પણ પ્રક્રિયા તરફ છે બરાબર છે, પણ અહીંયા ચેન્જ કરવું પડે કારણ કે સીસિક એસિડ અહીંયા પ્રક્રિયા તરફ છે, જ્યારે અહીંયા આપણે જોઈએ છીએ નિપજ તરફ, એટલે એને ચેન્જ કર્યું બરાબર। ચલો તો હવે એનો સરવાળો કરીએ, સરવાળો કરતા શું થશે, તો 6CO2 કેન્સલ, 6CO2 કેન્સલ, 3H2O કેન્સલ, 3H2O કેન્સલ, 15 બાય 2 O2 કેન્સલ, 15 બાય 2 O2 કેન્સલ, તો વધ્યું શું, તો કાર્બન 6 કાર્બન ગ્રેફાઇટ, 6 કાર્બન ગ્રેફાઇટ પ્લસ 3H2 ગેસ ક્યુસ C6H6 લિક્વિડ આપણું મુખ્ય સમીકરણ બની ગયું, બની ગયું મુખ્ય સમીકરણ। તો આ ડેલ્ટા FH કેટલો હશે, તો આ બંનેના સરવાળો કરીએ તો ડેલ્ટા FH પ્રમાણે સજાને થોડી કેટલી હશે, તો બંનેના સરવાળા જઈએ તો સરવાળો કરી દઈએ તો માઇનસ 3218.49 પ્લસ 3267 કિલો જુલ દીધી હશે બરાબર, તો અહીંયા શું છે માઇનસ 3218.49 પ્લસ અહીંયા 3267 પ્લસ ઓર માઇનસ માઇનસ, એટલે અહીંયા આપણે કિંમત મળશે એપ્રોક્સિમેટલી કિંમત લઈ લઈએ તો આપણને એપ્રોક્સિમેટલી એ રીતે 48.51 જવાબ મળશે, એટલે પ્લસ 48.51 કિલો જુલ મોલ ઇન્વર્સ મળશે। તો તમને પ્રમાણિત સર્જન એન્થાલ્પી તમે શોધી લીધી, તો આ દાખલો ખૂબ જ મોટો છે અને આ દાખલો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે, આ દાખલો તમે વારંવાર જોજો અને સમજમાં ઉતારજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો, તમને મોટાભાગે પરીક્ષામાં પૂછાતો હોય છે। તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।